નમસ્કાર મિત્રો મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ભારતીય ઇતિહાસની મહત્ત્વની કૃતિઓ અને તેના લેખકો વિશે જોવાનું છે તો ખાસ યાદ રાખજો આ એવી કૃતિઓ લીધેલ છે કે જે અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે અને આગામી સમયની યોજાનાર પરીક્ષામાં પણ પૂછાય સવ પૂછાઈ શકે તેવી કૃતિઓ લીધેલ છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ મહત્ત્વના પુસ્તકો અને તેના લેખકો સૌથી પહેલાં અષ્ટાધ્યાયી જે પાણીની દ્વારા લખાયેલ છે આ એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયેલી કૃતિ છે ત્યારબાદ આપણા જે મહાન ગ્રંથો રામાયણ અને મહાભારત રામાયણ છે એ વાલ્મિકી દ્વારા લખાયેલ છે અને મહાભારત છે એ વેદવ્યાસ દ્વારા લખાયેલ છે ત્યારબાદ ચોથી કૃતિ અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર છે એ ચાણક્ય દ્વારા લખાયેલ છે જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારી દરબારી હતા ત્યારબાદ મહાભાષ્ય જે પતંજલિ દ્વારા લખાયેલ છે જેને આપણે યોગ માટે યાદ કરીએ છીએ ત્યારબાદ સત્સ હા હા સારિકા સૂત્ર જે નાગાર્જુન દ્વારા લખાયેલ છે ત્યારબાદ બુદ્ધચરિત બુદ્ધચરિત છે એ અશ્વઘોષ દ્વારા લખાયેલ છે સૌંદ્રાનંદ અશ્વઘોષ દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો બુદ્ધચરિત અને સૌંદ્રાનંદ છે એ અશ્વઘોષ દ્વારા લખાયેલ છે ત્યારબાદની કૃતિઓ જોઈએ તો મહાવિભાષા શાસ્ત્ર જે વસુમિત્ર દ્વારા લખાયેલ છે ત્યારબાદ સ્વપ્ન વાસવદ્તા જે કવિ ભાસ દ્વારા લખાયેલ છે આ કૃતિ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે ત્યારબાદ કામસૂત્ર જે વાચયન દ્વારા રચાયેલ છે ત્યારબાદ કુમાર સંભવમ અભિજ્ઞાન શાકુતલમ અને વિક્રમોશ્વર્યમ મેઘદૂતમ અને રઘુવંશમ માલ વિકાગની મિત્રમ આ પાંચે પાંચ છ છ કૃતિઓ છે એ કાલિદ્વાસ દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો ફરી એક વખત આ બધી જ કૃતિઓ વારંવાર એક્ઝામમાં પૂછાતી હોય છે કુમાર સંભવમ કાલિદાસ દ્વારા અભિજ્ઞાન શાકુતલમ કાલિદાસ દ્વારા લખાયેલ છે વિક્રમોશર્યમ કાલિદાસ દ્વારા લખાયેલ છે મેઘદૂતમ કાલિદાસ દ્વારા રઘુવંશમ પણ કાલિદાસ દ્વારા અને માલ વિકાગને મિત્રમ પણ કાલિદાસ દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો મિત્રો કાલિદાસની છ છ કૃતિઓ વેરી ફેમસ છે ઇતિહાસમાં અને એક્ઝામમાં પૂછાઈ શકે એવી કૃતિઓ છે ત્યારબાદ નાટ્યશાસ્ત્રના રચિતા આપણે ભરતમુનિને ભરતમુનિ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ દેવી ચંદ્રગુપ્તમ જે વિશાખા દત્ત દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો મુચ્છકટિકમ જે એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે જે સુદ્રગ દ્વારા લખાયેલ છે ત્યારબાદ સૂર્ય સિદ્ધાંત જેના રચિતા છે આર્યભટ્ટ ત્યારબાદ બૃહદ સંહિતા જે વરામિ દ્વારા લખાયેલ છે આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે ત્યારબાદ પંચતંત્ર પંચતંત્રનો પણ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયા છે જે પંચતંત્રના રચિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો વિષ્ણુ શર્માને ત્યારબાદ કથા સરિત સાગર જે સોમદેવ દ્વારા લખાયેલ છે ત્યારબાદ અભિધમ્બકોષ જે વસુબંધુ દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો મુદ્રા રાક્ષસ મુદ્રા રાક્ષસ વિશે પણ સવાલ પૂછાય ગયેલો છે એક્ઝામમાં વિશાખા દત્ત જેના લેખક છે મુદ્રા રાક્ષસના લેખક તો વિશાખા દત્ત છે ત્યારબાદ રાવણવધ જે કવિ ભટ્ટી દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો મિત્રો કિરા જે કવિ ભારવી દ્વારા લખાયેલ છે ત્યારબાદ દસ કુમાર ચરિતમ જે કવિ દંડી દ્વારા લખાયેલ છે તો આ ત્રણેય કવિઓ ખાસ એક્ઝામમાં પૂછાય છે રાવણવધ કવિ ભટ્ટી કિરા કવિ ભારવી અને દસ કુમાર ચરિતમ કવિ દંડી દ્વારા લખાયેલ છે ત્યારબાદ સમ્રાટ હર્ષવર્ધન વિશે લખાયેલ હર્ષચરિત જેના રચિતા છે બાણભટ્ટ અને ત્યારબાદ ખૂબ જ મહત્ત્વની કૃતિ એક્ઝામમાં પૂછાય એવી કાદંબરીના રચિતા પણ બાણભટ્ટ છે ત્યારબાદ વાસવદ્ધતા સુબંધુ દ્વારા લખાયેલ છે અને સ્વપ્ન વાસવદ્ધતા કૃતિ છે એ આપણે આગળ આગળ જોયું એમ સ્વપ્ન વાસવદતા કૃતિ છે એ કવિ ભાસ દ્વારા લખાયેલ છે અને ફક્ત ને ફક્ત એવું લખેલું આવે કે વાસવદતા જે કૃતિ સુબંધો દ્વારા લખાયેલ છે ત્યારબાદ જે આપણો ફેમસ જે રાજા હતો હર્ષવર્ધન તેને બે કૃતિઓ મહત્ત્વની લખેલી છે જેનું નામ છે રત્નાવલી અને પ્રિયદર્શિકા જે ખૂબ જ મહત્ત્વની છે ને એક્ઝામમાં પૂછાઈ શકે તેવી છે ત્યારબાદની કૃતિઓમાં જોઈએ તો પ્રિયદર્શિકા જે પણ હર્ષવર્ધન દ્વારા લખાયેલ છે ત્યારબાદ માલતી માધવ નામની જે કૃતિ છે એ ભૌભૂતિ દ્વારા લખાયેલ છે ત્યારબાદ પૃથ્વીરાજ વિજય જે જયાનક દ્વારા લખાયેલ છે તો એની સાથે એક પૃથ્વીરાજ રાસો પણ યાદ રાખજો જે ચંદબરદાય દ્વારા લખાયેલ છે જેની જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે ત્યારબાદ કરપૂર મંજરી જે રાજશેખર દ્વારા લખાયેલ છે ત્યારબાદ કાવ્ય શાહ જે રાજશેખર દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો કાવ્ય મીમાનશાહ એક્ઝામમાં પૂછાઈ શકે એવો સવાલ છે ત્યારબાદ નવ સહસાક ચરિતમ જે પૂર્વ ગુપ્તમ દ્વારા લખાયેલ છે પદ્મગુપ્તમ દ્વારા લખાયેલ છે ત્યારબાદ શબ્દાનુશાસન કૃતિ છે એ રાજા ભોજ દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો મિત્રો આ સવાલ એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે શબ્દાનુશાસન કૃતિ છે એ રાજા ભોજ દ્વારા લખાયેલ છે ત્યારબાદ ગૃહદ કથા મંજરી જે ક્ષેમેન્દ્ર દ્વારા લખાયેલ છે ત્યારબાદ નૈષદ્ધ ચરિતમ શ્રી હર્ષ દ્વારા લખાયેલ છે ખાસ યાદ રાખજો મિત્રો નૈષદ ચરિતમ કૃતિ એક્ઝામમાં પૂછાયેલી છે શ્રી હર્ષ દ્વારા લખાયેલ છે ત્યારબાદ વિક્રમાંક દેવ ચરિતમ જે શ્રી કલહણ દ્વારા લખાયેલ છે કુમારપાળ ચરિતમ હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલ છે ગુજરાતી ઇતિહાસમાં ખૂબ જ મહત્વની કુમાર પાલચરિતમ જે હેમચંદ્રદાચાર્ય દ્વારા લખાયેલ છે ત્યારબાદ ગીત ગોવિંદ જે પણ ગીત ગોવિંદ વિશેનો સવાલ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને આગામી સમયમાં પણ પૂછાઈ શકે છે કવિ જયદેવ દ્વારા લખાયેલ છે ગીત ગોવિંદ કવિ જયદેવ ત્યારબાદ આગામ અગાઉ કહ્યું એમ પૃથ્વીરાજ રાસુના રચિતા ચંદ્રબરદાય છે પૃથ્વીરાજ ચૌહાણ વિશેની કહાની છે એમાં ત્યારબાદ ખૂબ જ મહત્ત્વની જે એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે અને આગામી સમયમાં પણ પૂછાય એવી રાજ તરંગિણી જે કલ્હણ કવિ કલ્હણ દ્વારા લખાયેલ છે ત્યારબાદ રાસમાલા કવિ સોમેશ્વર દ્વારા લખાયેલ છે અને ખૂબ જ મહત્ત્વની કૃતિ છે શિશુપાલવધ કવિ માધ દ્વારા લખાયેલ છે તો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આગામી સમયમાં બીજા વિડીયોની લિંક આપણને મળતી રહે થેન્ક યુ વેરી મચ